नौ साल बे मिसाल शीर्षक हेठ देशभर में भाजप सरकार ने केन्द्र में नौ वर्ष पूरा कर उजवणी करवामां आवी रही छे। जेना भागरूपे वडोदरा शहर अकोटा दांडिया बजार ब्रिज पर मुख्यमंत्री भूपेन्द्र पटेले जाहिर सभा संबोधी हती। वडोदरा शहर अकोटा दांडिया बजार ब्रिज पर मुख्यमंत्री भूपेन्द्र पटेले जाहिर सभा संबोधी हती, जेमा भाजपना नेताओं प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल, शहर जिला प्रभारी गोर्धन भाई झड़फिया सहित धारासभ्यों अने आगेवानों खास उपस्थित रहा हता। अकोटा दांडिया बजार ब्रिज पर मळेली सभा में हाजर रहेला कार्यकरों ने वडोदराना प्रभारी गोर्धन झड़फियाए संबोध्या हता। तेओ जणाव्युं हतुं के भाजपना शंखनाद थई कांग्रेसनो सफायो थशे, आ लड़ाई भाजपनी नथी भारतनी लड़ाई छे, એટલે તમામ કાર્યકરોએ લડાઈમાં ભાગ લેવાનો છે। તેઓ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં આજે ભારતનો ડંકો વાગી રહ્યો છે। અમેરિકાની સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ સમયે 19 વખત તાળીઓના ગડગડાટ થયા, એ ભારત માટે ગૌરવની વાત છે। ભાજપના દરેક કાર્યકર્તાઓ 2024માં બૂથ કક્ષાએ લડત આપશે અને ભાજપ ફરી એકવાર કેન્દ્રમાં સત્તા પર આવશે। આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે 9 વર્ષના કાર્યકાળમાં ભારત આત્મનિર્ભર બન્યું છે। અનેક મોટા ઉદ્યોગોએ ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ હબ સ્થાપિત કર્યા છે। ભારત હવે સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે। 2014માં ભારતમાં 661 મેડિકલ કોલેજ હતી, જે આજે 1341 થઈ છે। શિક્ષણ ક્ષેત્રે પણ ભારતે ભવ્ય પ્રગતિ કરી છે। આરોગ્ય ક્ષેત્રે માલિટ લેવલ હોસ્પિટલ ગ્રામ્ય લેવલે પણ કાર્યરત થઈ છે।